સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલમાં LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિંગર એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી હતી. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલના LIC ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા શનિવારના રોજ ટાટા વિંગર એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે LIC સુરત ડિવિઝનના KG દરજી હિમાંશુ પટેલ, દિલીપ દફલપુરકર તેમજ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, વાઇસ ચેરમેન માવજી માવાણી, વાઇસ ચેરમેન કસુગોટી, મંત્રી દિનેશ નાવડિયા, ખજાનજી નાનુ વેકરિયા, સહમંત્રી બાબુભાઈ કથિરિયા, કન્વીનર ડૉક્ટર કનુ માવાળી, એડમિનિસ્ટ્રેટર ડૉક્ટર હરેશ પાગડા, HR પ્રિયંકાસિંહ સહિતનાઓ હાજર રહ્યા હતા. મારું નામ KG દરજી, સિનિયર ડિવિઝન મેનેજર સુરત ડિવિઝન. અમારી સંસ્થા તરફથી આ એમ્બ્યુલન્સ ડાયમંડ હોસ્પિટલને અમે આપીએ છીએ. અમારી ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશનનું એક જે ફંડ હોય છે એમાંથી અમે આ રીતે જરૂરિયાતવાળી હોસ્પિટલોમાં અને જરૂરિયાતવાળા છોકરાઓને સ્કૂલની સ્કોલરશીપ પણ અમે આપતા હોઈએ છીએ. તો એ પ્રકારની આ અમારી જે સંસ્થાનું એક ફંડ અલગથી અમે સ્થાપિત કર્યું છે અને એ ફંડમાંથી અમે આ પ્રવૃત્તિ સામાજિક સગવડ મળી રહે એટલા માટે આ પ્રવૃત્તિ અમે શરૂ કરેલ છે. ઘણી બધી હોસ્પિટલોને અમે આ રીતે એમ્બ્યુલન્સ, કોઈ જગ્યાએ વ્હીલચેર, જે જરૂરિયાતો હોય એ પ્રમાણે અમે આપેલી છે. સ્કૂલને સ્કૂલ બસ પણ આપેલી છે અને આપણી જે હોસ્પિટલ જે છે તે આગળ આપે બ્રેસ્ટ કેન્સરના મેમોગ્રાફીનું જે ટેસ્ટિંગ થાય એની પણ એક મોટી વાન અમે આપેલી છે. આજરોજ ડાયમંડ હોસ્પિટલને LIC દ્વારા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એમને ઘણા દિવસથી ઈચ્છા હતી કે આવી સરસ હોસ્પિટલ માટે કાંઈ ને કાંઈ આપણે યોગદાન કરવું. તો ભારતભરમાં LIC થી કોઈ અપરિચિત હોય એવું પણ નથી. LIC નું સામાજિક યોગદાન પણ ખૂબ રહ્યું છે અને આરોગ્ય માટે વીમા અને અન્ય જે વિભાગો છે એ થકી એ સેવા કાર્ય કરી રહ્યું છે. તો આજે અમને સુરત શહેરના જનરલ મેનેજર શ્રી અને અન્ય અધિકારીઓએ આજે ટાટા વિંગર જે મોટી એમ્બ્યુલન્સ એ અમને સુપરત કરી છે અને એનો અમે તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, LIC નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. સુરત શહેરની જનતાના આરોગ્યની સંભાળ માટે હંમેશા પ્રયત્નશીલ ડાયમંડ હોસ્પિટલને મળેલી એમ્બ્યુલન્સની ભેટ સ્વીકારી હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા LIC ના માનવતાસભર યોગદાન અને સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કરી હોસ્પિટલના હોદ્દેદારો દ્વારા આભારપત્ર પણ આપવામાં આવ્યું હતું. અઝર કુરેશી, G24 ન્યૂઝ.